આપણે આજ બનાવશું બદામ શેક. તેના માટે 1/2 લિટર આપણે દૂધ લીધું છે, 1 વાટકી આપણે ખાંડ લીધી છે, 1 ચમચી જેટલો આપણે કસ્ટર્ડ પાવડર લીધો છે, અને આપણે આ બદામ છે તેને છીણી લીધી છે. આપણે ફોતરાવાળી જ છીણવાની છે. તો આપણે બનાવશું બદામ શેક. અહીંયા આપણે દૂધ ગરમ મૂકશું. આપણે દૂધને આ રીતે હલાવતા રહેશું અને આપણે 1 ઉભારો લેવાનો છે દૂધમાં. આપણે દૂધમાં ઉકાળો આવી ગયો છે સરસનો, તો આપણે તેમાં ખાંડ નાખી દેશું. ખાંડ નાખીને આપણે થોડી વાર હલાવવાનું છે. ખાંડ આપણી સરસ ઉભરી ગઈ છે. તો હવે આપણે તેમાં આ કસ્ટર્ડ પાવડર લીધો હતો તે આપણે પાણીમાં ઘોળી નાખ્યો છે અને આપણે તે આમાં ધીમે ધીમે ઉમેરશું. આ રીતે આપણે ઉમેરશું. અને પાછો આપણે 1 ઉભારો આવવા દેશું. આપણે દૂધ સરસ ઉકળી ગયું છે. આપણે કસ્ટર્ડ પાવડર નાખી અને આપણે તેને 2 મિનિટ ઉકળવા દીધું છે. તો હવે આપણે તેને ઠંડુ થવા દેશું અને આપણે ગેસ બંધ કરી દેશું. ગેસ બંધ કરી અને પછી આપણે જે આ બદામની છીણ છે ને તે તેમાં નાખી દેવાની છે. અને દૂધ ઠંડુ થશે એટલે થોડું પણ ઘટ્ટ થઈ જશે. આપણે આ રીતે જ બદામની છીણ પણ આમાં જ નાખી દેવાની છે. તો હવે આપણે તેને ઠંડુ થવા દેશું. આપણે સરસનો ઠંડો થઈ ગયો છે અને એકદમ સરસનો ઘટ્ટ પણ થઈ ગયો છે. અને આ બરફના પાણીમાં મેં ઠંડો કરવા રાખી દીધો હતો, તો સરસ રીતે ઠંડો પણ થઈ ગયો છે અને આમ પણ ઠંડો થઈ ગયો છે. તો આપણે તેને સર્વ કરશું. આપણે સર્વ કરશું બદામ શેક. તૈયાર છે આપણો બદામ શેક. આપણે તેમાં ઉપરથી થોડી બદામ લેશું. તૈયાર છે આપણો બદામ શેક. તમને મારી રેસીપી કેવી લાગે તે જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો.